તમે ઉપવાસ કર્યો હોય અને સરસ મજાનો વરસાદ આવતો હોય અને બધા પકોડાની મજા માણતા હોય તો તમે શું કરો? તમે મજા ના માણી શકો ને? અરે માણી જ શકો ને. આજે આપણે એક સરસ મજાના ફરાળી પકોડાની રેસીપી બતાવવાની છે. બહુ જ સરળ છે. તમને આમ વિચાર આવ્યો કે મારે પકોડા ખાવા છે ને, આમ તમે બનાવી શકો એવી રેસીપી છે. અને ઇન્ગ્રીડિયન્ટ પણ બધા ઘરે આપણે ઇઝીલી મળી જાય એવા જ છે. તો શરૂઆત કરી દઈએ. 5 મિનિટમાં બની જાય એવા પકોડા છે. તો ચલો સૌથી પહેલાં આપણે બટેટા, સુરણ અને સકરિયાને ખમણવાનું છે, એનાથી શરૂઆત કરીએ. વરસાદની સિઝન હોય ને એટલે આપણને બધું ચટપટું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય, અને એમાં પણ જે દિવસે આપણે ઉપવાસ કર્યો હોય ને તે દિવસે તો વધારે જ ઈચ્છા થાય. આ જે પકોડા બનશે એનો સ્વાદ કેના જેવો લાગશે ખબર છે? મંચુરિયન જેવો. હવે જો વરસાદ આવતો હોય અને મંચુરિયનના ટેસ્ટના ફરાળી પકોડા મળી જાય તો મજા જ પડી જાય ને. તો ચલો આપણે શરૂઆત કરી દઈએ બનાવવાની. સૌથી પહેલાં આપણે 3 કંદા જે મેં લીધા છે, તમે આની જગ્યાએ એકથી પણ બનાવી શકો, અથવા આની સાથે તમારે બીજું કંઈ ઉમેરવું હોય, જેમ કે તમારે રતાડું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. અત્યારે આપણે 3 કંદ લીધા છે, બટેટું લઈએ છીએ અને એને છીણી લઈએ છીએ. એક સકરિયું લીધું છે એને પણ છીણી લઈએ. સુરણ લીધું છે, જેટલું બટેટા અને સકરિયું લઈએ એટલું જ સાથે સુરણ લેવાનું છે. ત્રણેય વસ્તુને આપણે ખમણી લીધી છે, એક બાઉલમાં લઈ લઈએ એને. હવે આની અંદર ઝીણા ઝીણા સમારેલા મરચા એડ કરવાના છે. અત્યારે મેં 2 મરચા લીધા છે. તમને તીખા મરચા ભાવે તો તીખા લઈ શકો, અત્યારે મેં થોડા મોરા લીધા છે. અને આમાં સૌથી વધારે ટેસ્ટ સરસ આદુનો આવતો હોય છે, એટલે એકદમ ઝીણું સમારેલું આદું છે. 2 મોટી ચમચી જેટલો લેશું આપણે આદું. એના ટેસ્ટમાં પણ તમે ઓછું વધારે તમને ભાવે એ પ્રમાણે કરી શકો. બસ આમાં આદુ મરચાંનો જ સરસ સ્વાદ આવશે. આમાં બહુ કાંઈ વધારે મસાલા નથી કરવાના, બસ સ્વાદ પ્રમાણે થોડું સિંધવ લઈ લઈએ. મરી પાવડર લઈએ છીએ 1/2 નાની ચમચી જેટલો. બધી વસ્તુને મિક્સ કરી દઈએ. હવે આની અંદર લોટ જ મિક્સ કરવાનો છે, અને જોઈએ એટલો જ લોટ મિક્સ કરવાનો છે, બહુ વધારે નથી મિક્સ કરવાનો. ખાલી આ બધા જે કંદ આપણે ખમણીને રાખ્યા છે એને કોટ થાય એટલો જ લોટ આપણે, એને થોડુંક બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે. અત્યારે મેં રાજગ્રાનો લોટ લીધો છે. તમે ફરાળી લોટ જે તૈયાર આવે છે એ પણ લઈ શકો, પણ રાજગ્રાના લોટનો સ્વાદ પણ સરસ આવશે અને જે પકોડા છે એ સરસ ક્રિસ્પી તૈયાર થશે. લગભગ આટલા કંદમાં 1/2 કપ જેટલો રાજગ્રાનો લોટ મિક્સ કરવાનો થશે. બીજું સરસ બાઇન્ડ થઈ ગયું છે બધું, તેલ પણ ગરમ થઈ ગયું છે, એને આવી રીતના હાથેથી જ અનઇવન શેપ આપી અને પકોડા ઉતારી લેવાના છે. ફાસ્ટ ગેસ ઉપર આપણે તેલને ગરમ કરી લીધું છે અને હવે એને ધીમા તાપે એને સરસ કડક થાય એટલા તળી લેવાના છે. આપણે બધી જ વસ્તુ કાચી લીધી છે એટલે ધીમા તાપે એને સરસ અંદરથી પાકી જાય અને ઉપરથી સરસ ગુલાબી અને કડક થઈ જાય ને એવા આપણે એને તળવાના છે. ફરાળી વાનગીઓ એકદમ સરળ હોય અને તરત જ થઈ જાય ને એવી હોય ને તો જ કરવાની મજા આવે, કેમ કે એક તો આપણે ઉપવાસ કર્યો હોય અને એમાં જો ભૂખ લાગે અને બહુ લાંબી લાંબી પ્રોસીઝરવાળી વાનગી બનાવવાની થાય તો આપણને કંટાળો આવે, એ સ્વાભાવિક છે. તો આવું કંઈક જલ્દી બની જાય અને છતાં પણ આટલું સરસ સ્વાદિષ્ટ જો હોય તો એ ખાવાની ખૂબ જ મજા આવે. અને આમ પણ શ્રાવણ મહિનામાં છે ને આદુનો ઉપયોગ બને એટલો વધારે કરવો, કેમ કે સિઝન એવી હોય કે ત્યારે શરદી ઉધરસ થઈ જવાની બીક લાગતી હોય. અત્યારે સરસ કૂણું આદુ મળે છે, તમે જોઈ શકો છો કે એકદમ કૂણું આદુ છે. આ તમે એમને જ
લીંબુ અને મીઠું નાખીને પણ ખાઈ શકો. એ આદુ જે મળે છે એ અત્યારે આ સિઝનમાં ભરપૂર એનો વપરાશ કરી લેવો જોઈએ. અને અત્યારે આપણા આ પકોડાની અંદર જે સ્વાદ છે એ વધારે આદુનો જ આવશે અને બહુ જ સરસ ટેસ્ટી લાગશે. સરસ કડક પણ થઈ ગયા છે અને અંદરથી કૂક પણ થઈ ગયા છે, કાઢી લઈએ. પકોડાને ગરમા ગરમ જ ખાવાની મજા આવશે. ફટાફટ સર્વ કરી દઈએ, ઝટપટ બની જાય અને ઝટપટ ખતમ થઈ જાય ને એવા પકોડા છે આ. અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે, ફરાળી ગ્રીન ચટણી બનાવી છે એની સાથે સર્વ કર્યા છે. એની સાથે બહુ જ સરસ લાગે છે, નહીં તો તમે ચા કોફી સાથે પણ લઈ શકો. ઉપરથી થોડો મરી પાવડર આપણે સ્પ્રિંકલ કરી દઈએ. ફરાળી ચટણી મેં બનાવી છે એની અંદર મેં સિંગદાણા, ફુદીનો, ધાણા ભાજી, લીલા મરચાં નાખ્યા છે, આદુનો એક ટુકડો નાખ્યો છે, લીંબુ, ખાંડ અને સિંધાલુ નાખી અને એને ક્રશ કરી લીધી છે. એ ફરાળી ચટણી ગ્રીન ચટણી છે, એની સાથે આ પકોડા બહુ જ સરસ લાગે છે. તો તમે હવે ઉપવાસ કર્યો છે અને બધા પકોડા ખાય તો આપણે એમને બેસવાનું નથી, આપણે પણ ફરાળી પકોડાની મોજ માણવાની છે. તો આજે જ બનાવો. શું આજે જ તમે ઉપવાસ કર્યો છે ને, તો આજે જ બનાવી લો અને આજે જ ટ્રાય કરી લો.